વેલકમ બેક. તો જેતપુરમાં બે સ્વામીઓ વિરુદ્ધ દુષ્કર્મની ચાલતી તપાસમાં મોટો ખુલાસો થયો છે. દુષ્કર્મ બાદ યુવતી ગર્ભવતી બની હતી. ધરમપ્રસાદ સ્વામીએ યુવતીની ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો. હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરિયાએ ગર્ભપાતની દવા મોકલી આપી હતી, ત્યારે નારાયણ સ્વરૂપદાસ સ્વામીએ પણ ધરમપ્રસાદ સ્વામીને મદદ કરી હતી. ત્યારે ફેસબુકના માધ્યમથી ધરમપ્રસાદ સ્વામીના સંપર્કમાં યુવતી આવી હતી અને યુવતીને લગ્નની લાલચ આપીને સ્વામીએ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે ખીરસરા ગામમાં સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે વીટીવીની ટીમ પહોંચી છે અને ગુરૂકુળમાં જ્ઞાનના બદલે આ લંપટ લીલાઓ ચાલતી હોવાનો આક્ષેપ એક તરફ થઈ રહ્યો છે, ત્યારે વીટીવીની ટીમ ગુરૂકુળમાં તમામ સંત અને ટ્રસ્ટીને મળવા માટે પહોંચી છે. પણ તમામે તમામ સંત અને ટ્રસ્ટીઓ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તો આજ મુદ્દે સંવાદદાતા વિક્રમસિંહ લાઈવ જોડાઈ ગયા છે. વિક્રમસિંહ, આ બંને સંતો વિરુદ્ધ જે ફરિયાદ થઈ છે તેમાં સૌથી મોટો ખુલાસો થયો છે અને અત્યારે લંપટ લીલાઓ ચાલતી હોવાનો એ ગુરૂકુળમાં આક્ષેપ થઈ રહ્યો છે અને વીટીવીની ટીમ અત્યારે ગુરૂકુળમાં પહોંચી છે. ક્યાં છે એ સંતો, ક્યાં છે એ ટ્રસ્ટીઓ, ક્યાં કયા કઈ જગ્યામાં એ જતા રહ્યા છે? કારણ કે ગંભીર પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે. વિક્રમસિંહ અંકુર, ચોક્કસથી તો વાત કરવામાં આવે તો રાજકોટનું જે ભાયાવદર ગામ છે, એ ભાયાવદર ગામને જે ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળ આવેલી છે ત્યાંના બે મહંતો અને એક અન્ય શખ્સ ઉપર છે તે બળાત્કાર છે અને આક્ષેપ કર્યા છે. ત્યારે આપણે સીધા દ્રશ્યો દેખાડવાનો પ્રયત્ન કરશું કે વી ટીવીની ટીમ છે તે આજે ખીરસરા છે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પહોંચી હતી અને ખાંચે પહોંચીને જે તપાસ કરી તો અહીંયા ટ્રસ્ટીઓ અને સ્વામીઓ છે તે બંને ગાયબ જોવા મળી રહ્યા છે. ત્યારે આપણે અહીંના સ્કૂલના સંચાલક છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે તે શું કહેવા માંગે છે, તેને શું કહે છે આપણે જાણવાનો પ્રયત્ન કરશું. જયદેવભાઈ, તમે આ ખીરસરા સ્કૂલના સંચાલક છો, સ્વામી ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાણી છે, શું કહેશો? મને તમારી જેટલી જાણ છે કે સ્વામી ઉપર આ રીતનો કેસ થયો, બાકી મને કોઈ જાણ છે. આ કેટલા દિવસ પહેલા તમને જાણ થઈ હતી આ યુવતી અહીં આવી હતી, શું કહેશો? યુવતી વિશે તો મને કઈ ખ્યાલ નથી, પણ આ કેસની જાણ મને કાલે થઈ. કાલે અહીંયા ભાયાવદર પોલીસ તપાસમાં આવી હતી, અન્ય શખ્સ પણ સાથે હતો, એ અન્ય શખ્સ કોણ છે? જો મેં કઈ પોલીસ ને પૂછતાછ કરી નથી, એમને પણ અન્ય શખ્સ નું જ કીધું હતું, મને ખ્યાલ નથી કે અન્ય શખ્સ કોણ છે. અત્યારે જે સ્વામી છે, આ ટ્રસ્ટીઓ છે, આ સ્કૂલ ની અંદર અત્યારે નથી, તો શું કહેશો? ખ્યાલ નથી, કારણ કે હું આવ્યો તો કોઈ હતા નહીં અને બાળકો મારા એમના જ હતા અહીંયા, એટલે હું અત્યારનો અહીંયા બાળકો માટે છું. તમે માનો છો કે આ સ્કૂલના જે સ્વામીઓ છે એ કન્યા વિદ્યાલય પણ ચલાવી રહ્યા છે અને કુમાર વિદ્યાલય પણ ચલાવી રહ્યા છે, અને જયારે આવા જ સ્વામી ઉપર છે ત્યારે બળાત્કારના આક્ષેપ લાગતા હોય છે, ત્યારે કન્યા વિદ્યાલયમાં આવતી વિદ્યાર્થીઓનું શું? હજી તો આક્ષેપ નાખ્યો છે, સાબિત તો થયું નથી, તો હું શું કહી શકું બીજું? તો આ હતા એના સંચાલક જયદેવભાઈ, તે જણાવી રહ્યા છે હજી તો આક્ષેપ લાગ્યા છે સ્વામી ઉપર, આક્ષેપ જ લાગ્યા છે હજી સ્વામી ઉપર. હજી તો કોઈ તપાસ છે તે હજી થઈ નથી, હજી તો પોલીસ દ્વારા જે 36 કલાક થઈ ગયા છે તે 36 કલાક બાદ સુધી પણ હજી આ સ્વામીઓનો છે તે હતો પતો હજી જોવા મળી નથી રહ્યો. આ સ્કૂલ ની અંદર જે ટ્રસ્ટીઓ છે તે ટ્રસ્ટીઓ પણ આ સ્કૂલ ની અંદર આવ્યા નથી. ત્યારે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ જે સ્વામી છે તે આ સાથે નારાયણ સ્વરૂપદાસ સ્વામીએ પણ હતા અને મયુર કસોદિયા નામનો જે મદદગારી સાથે પણ ગુનો આચર્યો હતો. વિગતો મુજબ ફેસબુકના માધ્યમથી આ યુવતી ધરમપ્રસાદ સ્વામીના સંપર્કમાં આવી હતી, જે બાદમાં યુવતીને લગ્નની લાંચ આપી હતી અને આ સ્વામીએ દુષ્કર્મ આચર્યું હતું, જેને લઈને હવે રાજકોટની મહિલાએ ભાયાવદર પોલીસ સ્ટેશન ગુરુકુળમાં બે સ્વામી પર ફરિયાદ નોંધાવી છે અને પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ પીએ તપાસ હાથ ધરી રહ્યા છે. જી બિલકુલ વિક્રમસિંહ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આ બંને સ્વામી સામે અત્યારે તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે, કારણ કે ખૂબ જ ગંભીર પ્રકારના આક્ષેપ થયા છે. યુવતીની ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવવામાં આવ્યો, ફેસબુકની માધ્યમથી સ્વામીના સંપર્કમાં યુવતી આવી અને યુવતી સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું.